રાજકોટના યુનિવર્સિટી રોડ જલારામ પ્લોટ 2 માં ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્વોલિટી એજ્યુકેશનમાં લાંબા તથા ટૂંકા ગાળાના કોર્સ ઉપલબ્ધ છે. વિશાળ અદ્યતન તેમજ ટેકનોલોજીના આધુનિક ઉપકરણોથી સુસજ્જ કમ્પ્યુટર લેબોરેટરી સુવિધા. બાળકો, યુવાનો, યુવતીઓ, મહિલાઓ, વ્યવસાયીઓ, સિનિયર સિટીઝન સૌ કોઈ માટે ઉપયોગી લાંબા તથા ટૂંકા ગાળાના કોર્સ ઉપલબ્ધ છે. આ બાબતે વિગતો આપવા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં મહાનુભાવોએ આ બાબતે વિશેષ વિગતો આપી હતી. અહેવાલ લલિત વ્યાસ. નમસ્કાર. અમને આજે જાણ કરતા આનંદ થાય છે કે ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સ, કે જે ઇન્ડિયાની top 10 યુનિવર્સિટીઝમાંથી એક છે અને માનવ સંસાધન વિકાસ મંત્રાલયના નેજા હેઠળ બેચલર ઓફ વોકેશનને આજે રાજકોટ ખાતે 1 વર્ષ પૂરું થયું છે. કોર્સની જાણકારી બહુ ઓછા લોકો સુધી છે, પણ એ જ જાણ કરીએ કે દ્રોણા ફાઉન્ડેશન અને સિસ્ટર નિવેદિતા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે આ કોર્સ ચાલે છે. કોર્સના મુખ્ય 3 ફાયદાઓ છે જે લોકોએ જાણવા ખાસ જરૂરી છે. માંથી પહેલો ફાયદો છે કે આ મેનેજમેન્ટ કોર્સ છે અને આની જે ડિગ્રી છે એ બહુ ઉચ્ચ કક્ષાની યુનિવર્સિટીમાંથી, ગવર્મેન્ટ યુનિવર્સિટી, ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સ જેવી યુનિવર્સિટીમાંથી મળે છે, જે IIT, IIM સમકક્ષ ગણી શકાય એ લેવલનું એજ્યુકેશન છે એ મળે છે અને એવી ડિગ્રી મળે છે. બીજો ફાયદો કે આજ સુધી મેનેજમેન્ટ અને કોમર્સ ક્ષેત્રે ઓન ધ જોબ ટ્રેનિંગ નહોતી, તો આ કોર્સમાં હવે છોકરાઓ BWOC ઇન બેન્કિંગ એન્ડ ફિનાન્સ કરી શકશે, BWOC ઇન માર્કેટિંગ એન્ડ સેલ્સ કરી શકશે, અને જેમાં રોજના 2 કલાક થિયરી અને રોજના 4 થી 6 કલાક પ્રેક્ટિકલ ઓન ધ જોબ ટ્રેનિંગ મળવાપાત્ર રહેશે. આનો મતલબ એ થયો કે જે છોકરાને ફ્યુચરમાં બેંકમાં જોબ કરવી છે એ અત્યારે રોજ સવારે 2 કલાક થિયરી ભણે બેંક માટેની, કે શું કરવાનું, શું બેન્કિંગ સેક્ટર હોય, અને 7:30 થી 9:30 કોલેજ પૂરી કરી 10 વાગ્યાથી સીધા કોઈ બેંકના DSA માં કે કોઈ ફિનાન્સ કંપનીમાં ઓન ધ જોબ ટ્રેનિંગ લેવા જાય, આવું 3 વર્ષ સતત કરે એટલે એને 3 વર્ષનો બેન્કિંગ અને ફિનાન્સ ફિલ્ડનો એક્સપિરિયન્સ હોય અને સાથે એને ડિગ્રી પણ મળે. તો આ બહુ યુનિક કન્સેપ્ટ છે. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા 2004 થી UGCએ ગાઈડલાઇન બહાર પાડી અને ત્યારથી આ કોર્સ ચાલે છે. રાજકોટમાં ગયા વર્ષથી અમે ચલાવીએ છીએ. 70 વિદ્યાર્થીઓ ઓલરેડી એનરોલ્ડ છે અને આ પ્રેક્ટિકલ ટ્રેનિંગ પણ મેળવી રહ્યા છે. BWOC માં એક તો ફર્સ્ટલી મારું જોઈન કરવાનું મેઇન મોટિવ એ હતો કે બીજા કોર્સીસ કરતાં ડિફરન્ટ છે આ કોર્સ, અને એ એક્સપિરિયન્સ કરવા માટે જ મેં અહીંયા એડમિશન લીધું. હવે મારી આ 1 યરની જર્ની બહુ અપ્સ એન્ડ ડાઉન સાથે રહે. મેં પોતે ફાઇનાન્સ કંપની કોર્પોરેટ DSA LXS માં કર્યું અને અત્યારે ઓરેન્ડા ફાઇનાન્સમાં છું, રાઈટ. હવે અત્યારથી એટ ધ એજ ઓફ 18 or 19 આઈ હેવ સ્ટાર્ટેડ વર્કિંગ વિથ પ્રોફેશનલ પીપલ. એ લોકોની સાથે ડીલ કરતા આવડવું, સાથે એની રહેવું, એમને કેવી રીતના પર્સનલી જાણવું, બધે માર્કેટમાં ફરવું, એ બધું એટ ધ એજ ઓફ 19 ઇઝ અ ગ્રેટ એક્સપિરિયન્સ ફોર મી, બરાબર. અત્યારે મારી એજના સ્ટુડન્ટ્સ જે બીજા નોર્મલ કોર્સીસ કરે છે એ લોકો કદાચ ભણે છે, થિયરી કરે છે, પ્રોજેક્ટ કરે છે. અમારે અહીંયા ડેઈલી બેઝિસ ઇન્ટર્નશીપ હોય છે, એટલે ત્યાં જઈને વર્ક કરવું અને એ ડેઈલી બેઝિસ એક્સપિરિયન્સ છે ને એનાથી ગ્રોથ ઘણો આવી જાય છે. અને એ અત્યારે હું પર્સનલી બેઝ ઉપર હું ફીલ કરી શકું કે અત્યારે મને કોઈ બી બેન્કિંગ રિગાર્ડિંગ ક્વેશ્ચન્સ આવશે આઈ કેન ઇઝીલી આન્સર એટ ધ એજ ઓફ 19 બીકોઝ આઈ હેવ વર્કડ ઇટ, બીકોઝ આઈ હેવ લીવડ ઇટ. ધેટ્સ ઇટ.